વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ્યપુસ્તક પેજ નંબર 83 ઉપર આપણે વોકેબ્યુલરી એક્સરસાઇઝ આપેલી છે તે જોઈએ. આપણે રિપ્લેસ ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ટુ રીડ ઇન ધ રીડ ધેટ હેવ સિમિલર મિનિંગ ફર્સ્ટ ટુ લેટર્સ ધેટ વર્ડ્સ આર ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે ખાલી જગ્યા આપેલી છે એમાં કૌંસ પણ આપેલો છે. કૌંસમાંના જે શબ્દ છે એનો આપણે એના જેવો જ શબ્દનો અર્થ શોધીને લખવાના છે. એ શબ્દો ઉપરથી પહેલાં બે અક્ષર એને આપી દીધા છે, બાકીના અક્ષર આપણે પૂરા કરવાના છે. ઇટ ઇઝ સેડ ધેટ ઇન એન્શિયન્ટ ટાઈમ મેની મોન્સ્ટર, કૌંસ આપ્યું છે ડી ઈ, બાકીનું મોન્સ્ટરનો એના જેવો જ શબ્દનો મિનિંગ ડેમોન્સ થશે. તો ડી ઈ લખી દીધું છે, એમ ઓ એન એસ એ આપણે લખવાનું છે. ડેમોન્સ લીવડ ઓન ધ અર્થ વેર મેની રિસીઝ ઓલ્સો લીવડ. અગાઉના સમયમાં ઘણા બધા રાક્ષસો પૃથ્વી પર રહેતા હતા અને ઋષિ મુનિઓ પણ ત્યાં જોડે રહેતા હતા. ઋષિ મુનિઓ પણ આપણે પૃથ્વી પર રહેતા હતા. ધ રિસીઝ હેડ ધેર લિવિંગ પ્લેસ ઇન ધ હર્ટ્સ. ઋષિ લોકો એ ઝૂંપડીઓમાં રહેતા હતા. ઝૂંપડીને આપણે અહીંયા કહેશું, ઝૂંપડી અહીંયા એચ ઈ લખ્યું છે, હાર્મિટેજ. હાર્મિટેજ એટલે આશ્રમ. લિવિંગ ધ પ્લેસ હર્ટ્સ એટલે એ જે જગ્યા પર રહેતા એને આપણે શું કહેશું કે આપણે એ આશ્રમ કહેશું. અહીંયા બીજા શબ્દો એના જો બીજો શબ્દોનો મિનિંગ છે હેરમિટેજ એટલે અહીંયા આશ્રમ થશે. હા, આશ્રમ. તે થોટ ઓલ ધ સ્કિલ્સ ઓફ લાઈફ તે પીપલ. કૌંસ આપ્યું છે ડી ઈ ડી આઈ, પાછીનો વર્ડ્સ પૂરો કરવાનો છે. આપણે લખશું ડિસ્ક્લિપ, ડી આઈ એસ સી આઈ પી એલ ઈ એસ, ડિસિપલ્સ થાય પણ આપણે ડિસ્ક્લિપ કહે છે. પીપલ એટલે વિદ્યાર્થી અને ડિસ્ક્લિપ એટલે શિષ્ય. બીજો એના સેમ એના જેવો શબ્દ છે. પછીનું ધ પીપલ હેડ ટુ કલેક્ટ ડ્રાય વુડ. ડી આર વાય ડ્રાય એટલે સૂકી અને વુડ એટલે લાકડું. ડ્રાય વુડ લાકડા, સૂકા લાકડા ક્યારે કહેવા માટે જાય તો એના જેવો છે. બીજો શબ્દ છે એનો પ્રોપર મિનિંગ ફાયર વુડ, એફ આઈ આઈ ફાયર ડબલ્યુ ડબલ્યુ ડી વુડ, આગમાં સળગાવવા લાકડા માટે એનો ફાયર વુડ. ફોર ધ યજ્ઞ, યજ્ઞ માટે. યજ્ઞને આપણે ઇંગ્લિશમાં કહીશું સેક્રિફિકલ. સેક્રિફિકલ એટલે ધાર્મિક યજ્ઞ આપણે જે કરતા હોય છે. હા, યજ્ઞકુંડમાં કરતા આપણે પૂજા કરીએ, મંત્રથી ઉચ્ચારીને હોમ કરીએ એને સેક્રિફિકલ કહે છે. સમટાઈમ્સ ધ મોન્સ્ટર હારેસ્ટ ઋષિ સો ધે ખાલી જગ્યા સેન્ટ ફોર. અને બીજા શબ્દમાં ઇંગ્લિશમાં કહે સુમોરમેન, ધ કિંગ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. હા, રાજા તેને એનાથી રક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આપને 6-7 જેટલી ખાલી જગ્યાઓ છે વિડીયોના માધ્યમથી પાઠ્યપુસ્તક પેજ નંબર 83 પર છે એ મેં પૂરી પાઠ્યપુસ્તકમાં અને મોકલાવું છું. આપને પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા લખી લેશો અને હોમવર્કમાં પણ વન ટાઈમ કરી લેશો. પછી ત્યાર પછીનો